નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા હતા. કયું? તો કે આવૃત્તિ વિતરણની વિષમતા. તો આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1માં વાત કરીએ તો હવે આપણે લખીએ દાખલા નંબર 1, પેજ નંબર આપણને આપેલું છે 195 પર. અને શું મેળવવાનું કહ્યું છે? તો કે કાલ પિયર્સનની રીતે વિષમતાંક મેળવવાનું કહ્યું છે, જેમાં દૂધની કોથળીની માંગ અને ગ્રાહકોની સંખ્યા આપણને આપેલી છે. તો પહેલું જ આપણે લખીએ માંગ અને ગ્રાહકોની સંખ્યા. તો જો માંગની વાત કરીએ તો માંગ કેટલી આપેલી હતી? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જ્યારે ગ્રાહકોની સંખ્યા કેટલી હતી? તો કે 2, 7, 10, 15, 12, 7, 4 અને 2. કુલ ટોટલ આપણે વાત કરીએ તો કુલ 59 ગ્રાહકો હતા. એક્સની વાત કરી લઈએ તો પહેલાં તો આપણે fx મેળવવું પડશે. તો 2 × 1 = 2 = 14 = 30 = 60 = 60 = 42 = 28 = 16. તો ટોટલ આપણે કરીએ તો 252. તો હવે આપણે x બારની વાત કરીએ તો સિગ્મા fx ના છેદમાં n બરાબર 252/59, અને 252/59 કરીએ એટલે 4.27 આપણા માટે શું બનશે? તો કે એકમ, કારણ કે દૂધની કોથળીની માંગ શેમાં આપેલી છે? એકમમાં, એટલે 4.27 એકમ. હવે જોવાનું છે એમઓ, કારણ કે આપણે વિષમતાંક મેળવવા માટેના 3 ટર્મ્સ કયા કયા હતા? તો કે એક્સ બાર, એમઓ અને એસ. અહીંયા આપણને એમઓ મળી શકે કારણ કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન છે. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન તો જો વાત કરીએ તો સૌથી વધુ આવૃત્તિ કઈ આવશે? 15 આવશે. સૌથી વધુ આવૃત્તિ બરાબર 15. તો એમઓ બરાબર 4 એકમ. એમઓ બરાબર કેટલા એકમ આવશે? 4 એકમ. હવે આપણે મેળવવાનો છે fx નો સ્ક્વેર. તો 2 × 1 = 2, 14 × 2 = 28, 30 × 3 = 9, 60 × 4 = 360, 60 × 5 = 240, 60 × 5 = 300. ત્યારબાદ 42 × 6 = 252, 28 × 7 = 196 અને 16 × 8 = 128. તો ભાગાકાર કરીએ હવે આપણે કિંમત લઈએ તો 1236. તો હવે એસ મેળવીએ તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બાર નો સ્ક્વેર બરાબર 1236/59 - 4.27 નો સ્ક્વેર. તો 1236/59 જો તમે કરો તો આપણને કિંમત કઈ મળવા પાત્ર છે? તો આપણને કિંમત મળવા પાત્ર છે 20.95 માઇનસ 4.27 નું કરીએ તો 18.23. તો આપણે કિંમત લઈએ તો 2 આપણને કેટલા મળવા પાત્ર છે? 72. જેના આધારે આપણે વર્ગમૂળ કરીએ તો 1.65 એકમ એ આપણો શું મળવા પાત્ર છે? પ્રમાણિત વિચલન. તો આપણને વિષમતાંક મેળવવાના 3 ટર્મ્સ મળી ગયા છે. તો હવે વિષમતાંક મેળવીએ તો જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ બરાબર એક્સ બાર કેટલો હતો? તો કે 4.27 - 4/1.65. તો 0.27/1.65. તો જે આપણને મળવા પાત્ર છે 0.16. અહીંયા કોઈ એકમ આપણે લખવાનો નથી કારણ કે સાપેક્ષ માપ છે. બીજું, જો તમને પૂછ્યું હોય અર્થઘટન કરો તો અહીંયા અર્થઘટન કરવાનું થાય, કયું વિષમતા થશે? તો કે ધન વિષમતા. ત્યારબાદ આપણે દાખલા નંબર 2માં ધ્યાન આપો તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જે આપણને પેજ નંબર 196 પર આપેલો છે. તો જો વાત કરીએ તો ખભાની લંબાઈ, જો વિદ્યાર્થીઓના ખભાની લંબાઈ, ગ્રાહકોના ખભાની લંબાઈ આપેલી છે. તો ખભાની લંબાઈ આપણા માટે શું બની જશે? એક્સ ચલ. જ્યારે ગ્રાહકો આપણા માટે શું બનશે? એફ.
તો હવે વાત કરીએ તો 12.0 12.5 13.0 13.5 14.0 14.5 15.0 15.5 અને 16 જ્યારે અહીંયા આપણે શું લખશું કુલ હવે આપણે મેળવીએ ગ્રાહકો કેટલા આપ્યા છે તો કે 5 20 30 47 56 56 37 16 3 ટોટલ આપણે મેળવીએ તો ટોટલ કેટલું થશે તો ટોટલ આપણને ગ્રાહકોની સંખ્યા આપી છે 270 હવે જો આપણે અહીંયા ડી લઈએ x - a જ્યાં a બરાબર કેટલા લઈ લેશું 14 તો માઇનસ 2 માઇનસ 1.5 માઇનસ 1 માઇનસ 0.5 0 0.5 1 1.5 અને 2 આ આપણે શા માટે મેળવવું કારણ કે આપણી ગણતરી કેવી થઈ જાય આસાન એટલા માટે તો હવે આપણે શું લઈશું તો કે FD લઈએ તો માઇનસ 10 માઇનસ 30 માઇનસ 30 માઇનસ 23.5 0 28 37 24 અને 6 તો આનું આપણે જો ટોટલ કરીએ તો ટોટલ આપણને કેટલું મળવાપાત્ર રહેશે તો ટોટલ આપણને મળે છે અહીંયા પ્લસ માઇનસ કરો એટલે 1.5 તો x બાર બરાબર a વત્તા સિગ્મા fd ના છેદમાં n બરાબર 14 વત્તા 1.5 ના છેદમાં 270 તો 14 વત્તા 0.01 બરાબર 14.01 અને આ 14.01 શેમાં આવશે તો કે સેન્ટીમીટરમાં આ x બાર શેમાં આવ્યો તો કે સેન્ટીમીટરમાં એ આપણા માટે શું બની ગયું x બાર હવે આપણે શું લેવાનો છે તો કે mo mo અહીંયા આપણને મળી શકે એમ નથી તો શું લઈશું તો કે m m બરાબર શું આવશે તો કે n + 1 / 2 ની સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન હવે એક બાબત અહીંયા ધ્યાન આપો તો આપણે cf મેળવવું પડશે કારણ કે આપણે mo લેવાનું છે તો fd² ની જગ્યા છોડી cf લઈએ તો તો 5 વત્તા 20 25 વત્તા 30 55 વત્તા 47 102 વત્તા 56 158 વત્તા 56 214 વત્તા 37 251 વત્તા 16 267 વત્તા 3 270 આનું ટોટલ કરવાની જરૂર નથી એટલે 270 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 135.5 અને 135.5 માટે આપણા માટે શું થશે તો કે 135.5 ની સામેનું અવલોકન એટલે 158 ને સામેનું અવલોકન 14 સેન્ટીમીટર એ આપણા માટે શું આવ્યું એમ હવે આપણે શું લેવાનું છે FD નો સ્ક્વેર એટલે FD ગુણ્યા D એટલે 10 ગુણ્યા 2 20 30 ગુણ્યા 1.5 એટલે 45 30 ગુણ્યા 1 30 23.5 ગુણ્યા 0.5 એટલે 11.75 0 14 37 24 ગુણ્યા 1.5 બરાબર કેટલા થશે તો કે 36 અને 12 અને જો આનું ટોટલ આપણે મેળવી લઈએ તો આનું ટોટલ કેટલું થશે તો કે 41 ટોટલ આપણે મેળવીએ તો ટોટલ આપણું કેટલું થશે તો કે 205.75 205.75 તો s લઈએ તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fd ના છેદમાં n આખાનો સ્ક્વેર તો કે 205.75 ભાગ્યા 270 કારણ કે ગ્રાહકો કેટલા હતા તો કે 270 અને 1.05 સોરી 1.5 ભાગ્યા 270 આખાનો સ્ક્વેર તો ભાગાકાર કરીએ તો 0. ને કેટલા આવશે તો કે 0.76 માઇનસ 0.01 નો સ્ક્વેર બરાબર 0.76 માઇનસ 0.0001 બરાબર વર્ગમૂળમાં 75.99 સોરી 0.75 0.75 અને એનું પ્રમાણિત વિચલન કરીએ તો 0.87 સેન્ટીમીટર 0.87 સેન્ટીમીટર તો આપણે વિષમતાંક મેળવવાનો છે તો j ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s બરાબર 3 કૌંસમાં 14.01 માઇનસ 14 છેદમાં 0.87 બરાબર 3 કૌંસમાં 0.01 ભાગ્યા 0.87
બરાબર 0.03 આ આપણો શું આવ્યો વિષમતાંક. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિષમતાંકનું જો પણ અર્થઘટન કરવાનું થાય તો કેવો વિષમતાંક થશે? તો કે ધન વિષમતાંક. તો આપણે બે દાખલાઓ અહીંયા ગણ્યા, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. પહેલા x બાર મેળવવાનો, જો અહીંયા આપણને બહુલક સ્પષ્ટ હતો એટલે બહુલક મેળવો, અહીંયા બહુલક સ્પષ્ટ હતો ને એટલે શું મેળવવું? મધ્યસ્થ. ત્યારબાદ પ્રમાણિત વિચલન અને વિષમતાંક. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે અમારી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોતા રહો. થેન્ક યુ.